હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મારી ચેનલ HNS ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. જો હજી સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો, જેથી મારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. શિયાળામાં લીલા ચણા, જેને આપણે ચિંજરા કહીએ છીએ, તેની સિઝન હોય છે અને તે શિયાળા દરમિયાન જ મળતા હોય છે. આ લીલા ચણા હેલ્ધી પણ ખૂબ જ હોય છે, તો ચલો શિયાળાની ઠંડીમાં ખાવાની મજા આવે એવું લીલા ચણાનું શાક બનાવીએ. શાક બનાવવા માટે મેં અહીં 250 ગ્રામ ફોલેલા ચણા લીધા છે. હવે આ ચણાને આપણે બાફી લેશું, તો એના માટે કુકરમાં ચણા લઈને તેમાં 2.5 થી 3 કપ જેટલું પાણી ઉમેરીશું. અહીં પાણીનું પ્રમાણ વધારે લીધેલું છે. આ જ પાણીનો ઉપયોગ આપણે ફરી શાક બનાવવા માટે પણ ઉપયોગ કરીશું. હવે તેમાં 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી કુકરનું ઢાંકણું બંધ કરી ગેસ પર 2 થી 3 વિસલ વાગે ત્યાં સુધી ચણાને બાફીશું. ચણા બફાય ત્યાં સુધીમાં આપણે શાકના વઘારની તૈયારી કરી લઈએ. તો અહીંયા મેં લીલું લસણ લીધું છે, જેને આપણે ઝીણું સમારી લેશું. તેનો આપણે વઘાર કરવા માટે ઉપયોગ કરીશું. લીલું લસણ શિયાળામાં ખૂબ જ સરસ મળે છે અને તેનો ટેસ્ટ પણ ખૂબ જ સારો આવે છે. પણ જો તમે લસણ ડુંગળી ના ખાતા હોય તો તમે લસણ ના નાખો તો પણ ચાલે. લસણ સમારાઈ ગયા પછી અહીંયા હવે આપણે લીલા મરચાં કટ કરીશું. લીલા મરચાંના મેં મોટા કટકા કર્યા છે, કેમ કે તેને હું ચોપરમાં કટ કરવાની છું. અહીંયા મેં 2 લીલા મરચાં, મરચી, આદું અને લસણ લીધું છે અને એને આપણે ચોપરમાં ચોપ કરી લેશું. જો તમારી પાસે ચોપર ના હોય તો તેને તમે ચપ્પુ વડે ઝીણું સમારીને પણ વાપરી શકો છો, અથવા તો મિક્સરમાં પીસીને તેની પેસ્ટ પણ બનાવી શકો છો. હવે 2 મીડિયમ સાઈઝના ટમેટા લઈને તેને પણ ચોપરમાં ચોપ કરી લેશું. ચણા બાફવા મૂક્યા હતા તેમાં 3 વિસલ થઈ ગઈ છે, તો હવે વરાળ નીકળી જાય પછી આપણે કુકર ખોલીને ચણાને ચેક કરી લેશું કે તે બફાઈ ગયા છે કે નહીં. તો આ રીતે ચમચામાં ચણા લઈને હાથ વડે પ્રેસ કરીને જોઈશું તો આ ચણા સરસથી બફાઈ ગયા છે. હવે આ બફાઈ ગયેલા ચણામાંથી આપણે સ્ટ્રેનરની મદદથી પાણી અલગ કરી લેશું. આ પાણી આપણે એક વાસણમાં અલગથી કાઢીને રાખી દેશું, કેમ કે પાછળથી આપણે શાકમાં તેનો ઉપયોગ કરવાનો છે. આ ચણાને એક બાઉલમાં લઈ લેશું અને આલુ મેસરની મદદથી તેને સરસથી મેશ કરી દેશું. હવે શાકના વઘાર માટે 1 વાસણમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થાય એટલે તેમાં આખું જીરું અને રાઈ ઉમેરીશું. તેની સાથે સાથે જ આપણે ખડા મસાલા, એટલે કે તજ, જાવિત્રીનું ફૂલ, મીઠો લીમડો, તમાલપત્ર અને લાલ મરચા ઉમેરીશું અને ઢાંકણ ઢાંકી દેશું. આ બધા મસાલા સરસથી સંતળાઈ જાય પછી તેમાં 1/2 ટીસ્પૂન જેટલી હળદર અને ચપટી હિંગ ઉમેરીશું અને તેની સાથે સાથે જ આપણે સમારેલું લીલું લસણ પણ ઉમેરીશું અને આ લીલા લસણને આપણે ધીમા તાપે 1 મિનિટ જેવું સાતડીશું. હવે આદું, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું અને તેને પણ 1 મિનિટ જેવું સાતડીશું. આદું, મરચાં અને લસણની પેસ્ટ
પાકી જાય પછી તેમાં 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો, 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર અને 1 ટેબલસ્પૂન જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું અને તેને સરસથી મિક્સ કરી લેશું. ત્યારબાદ તેમાં ટમેટાની જે આપણે પેસ્ટ બનાવેલી હતી તેને એડ કરીને સરસથી મિક્સ કરીશું. ટમેટા જલ્દી ચડી જાય તેના માટે આપણે તેમાં થોડું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. આ વખતે મીઠું નાખવામાં થોડું ધ્યાન રાખવાનું, કેમ કે આપણે જે ચણા બાફ્યા છે તેમાં પણ મીઠું ઉમેર્યું છે. હવે ટમેટાને આપણે અંદાજે 2 મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર કૂક કરીશું. આ તમે જોઈ શકો છો ટમેટામાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે અને ટમેટા કૂક પણ થઈ ગયા છે. તો હવે આમાં આપણે જે ચણા ક્રશ કરેલા હતા તેને એડ કરીશું. ચણા ઉમેર્યા બાદ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું. હવે આલુ મેસરની મદદથી આ ચણાને સરસથી મેસ કરી લેશું, જેથી કરીને ચણામાં બધો જ મસાલો સરસથી ભળી જાય અને તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે. હવે આને 3-4 મિનિટ જેવું પકાવીશું, જેથી કરીને ચણામાં સરસથી બધો જ મસાલો ભળી જાય અને સરસથી પાકી પણ જાય. હવે ચણા બાફ્યા બાદ જે પાણી આપણે અલગ કાઢેલું હતું તેને થોડું થોડું કરીને શાકમાં એડ કરીશું અને સરસથી મિક્સ કરી લેશું. હવે શાકમાં 1 ટીસ્પૂન જેટલી ખાંડ અને 1/2 લીંબુનો રસ ઉમેરીશું. અહીં ખાંડ ઓપ્શનલ છે, જો તમે ના નાખો તો પણ ચાલશે. અને તેને અંદાજે 8-10 મિનિટ જેવું ધીમા ગેસે ઉકાળીશું. જ્યારે શાક ઉકળતું હોય ત્યારે તેને ઢાંકણ ઢાંકી દેશું અને વચ્ચે વચ્ચે ઢાંકણ ખોલીને ચમચા વડે હલાવતા રહેવું, જેથી કરીને શાક નીચે ના બેસે. ઘણી વખત શાક નીચે બેસી જવાના લીધે બળવાની વાસ બેસી જાય છે. શાક ઉકળતી વખતે મેં અહીં તમાલપત્ર કાઢી લીધું છે. આ શાકને તમે જેટલું વધારે ઉકાળશો એટલું જ ટેસ્ટી બનશે. આ લીલા ચણાનું રસાવાળું શાક બાજરીના રોટલા સાથે ચોળીને ખાવાની ખૂબ જ મજા પડે છે. હવે આપણું આ શાક સરસથી ઉકળીને તૈયાર થઈ ગયું છે. તો હવે તેના ઉપર ધાણા ભાજી સ્પ્રિંકલ કરીને સર્વ કરીશું. આ ગરમા ગરમ ચણાના શાક સાથે બાજરાનો રોટલો અને ડુંગળી મળી જાય તો શિયાળાની ઠંડીમાં ખાવાની ખૂબ જ મજા પડે છે. તો તમે પણ આ ટેસ્ટી લીલા ચણાનું શાક એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને જણાવજો. જો મારી રેસીપી તમને સારી લાગે તો લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.